ભુજમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઘરોમાં રહીને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. રમઝાનમાં રોજા ઈબાદત સાથે રોજો રાખનારાઓએ કોરોના સામે દેશ અને દેશના લોકોના સ્વાસ્થ્ય માટે દુઆ માંગી હતી. અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભીડનાકા અંદર ડિસ્ટન્સ જાળવણી સાથે કોરોના યોદ્ધાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. ડીવાયએસપી શ્રી જેએન પંચાલ, એ ડિવિઝન પીઆઈ શ્રી એમઆર બારોટ, બી ડિવિઝન પીઆઈ શ્રી આર એન ખાંટ, માનવજ્યોતના પ્રબોધભાઈ મુનવર, અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, કચ્છી મેમણ જમાતના પ્રમુખ મેમણ હાજી હનીફ યુસુફનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ હતું. વહીવટીતંત્ર, ડૉક્ટર્સ, પોલીસ, મીડિયા, પત્રકારો, સફાઈ કામદારો તથા સામાજિક કાર્યકરોની સેવાઓને બિરદાવવામાં આવેલ હતી. સમગ્ર દેશ અને દેશવાસીઓ વહેલી તકે કોરોના મહામારીમાંથી મુક્ત થાય તેવી દુઆ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરસેવક ફકીર મામદ કુંભાર, હનીફભાઈ કુરેશી, મુસ્તાક હિંગોરજા, હાજી ગફુર શેખ, કાસમ શાહ સૈયદ, અકબર શાહ બાવા, ઇમરાન રાઠોડ, હનીફભાઈ જત, નગરસેવક માલશી માતંગ, વસંતભાઈ જોશી, ભરતભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઈદ ઉલ ફિત્રની ઉજવણી નિમિત્તે આજે અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજના ભીડ નાકાની અંદર એક કોમી એકતા અને ભાઈચારાને અનુરૂપ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને ડિસ્ટન્સ જળવાઈ રહે એના માટે મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા હતા. સાથે સાથે દરેક જે પણ બિરાદરો હતા, ભાઈઓ હતા, એમણે મોઢા ઉપર માસ્ક બાંધ્યા હતા. આજના કાર્યક્રમની અંદર ભુજ એ ડિવિઝનના પીઆઈ તથા બી ડિવિઝનના પીઆઈ સાહેબો ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવ્યા હતા. આજે કોરોના યોદ્ધાઓ જેમણે કોરોના સંકટની અંદર છેલ્લા કેટલાક મહિનાથી સક્રિય રહીને કામ કર્યું છે એવા આઠેક કોરોના યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે કોમી એકતા અને ભાઈચારાનો પણ સંદેશો પાઠવવામાં આવ્યો અને આપણું ભુજ, આપણું કચ્છ, આપણું ગુજરાત અને આપણો દેશ આ કોરોના સંકટમાંથી બહાર આવે એવી દુઆ માંગવામાં આવી હતી.